हेलो स्टूडेंट्स, आज लेक्चर में आप बात करीशू दड़नु मापन, जेने आप अंग्रेजी में कही है मेजरमेंट ऑफ मास, जेमा आप बात करीशू पदार्थना दड़ अने पदार्थना वजन विषे। हूँ दड़ विषे आप अगाउना धोरणों में भणी ने ज आव्या छीए, छता दड़ विषेनी आप प्राथमिक माहिती मेळवी लईए तो आपने प्रश्न थाय कि साहेब दड़ एटले शू, दड़ने कई रीते व्याख्यायित करवामां आवे छे। तो पदार्थ में रहेला द्रव्यना जत्था ने दड़ कहे। कोईपण पदार्थ हो तो ए पदार्थ में रहेला द्रव्यना जत्था ने दड़ कहे। दड़ ए पदार्थनो आंतरिक गुणधर्म है, दड़ ए पदार्थनो आंतरिक गुणधर्म है। दड़नु मूल्य कोईपण बाह्य परिबड़ों पर आधार राखतु नथी, एटले कि दड़ना मूल्य पर दबाण, तापमान जेवा बाह्य परिबड़ों की कोई ज असर थतु नथी अथवा आवा परिबड़ों पर आधारित नथी। तो पहला तो आपणे त्रण मुद्दा ध्यान में राखीए कि पदार्थ में रहेला द्रव्यना जत्थाने दड़ कहे छे। दड़ ए पदार्थनो आंतरिक गुणधर्म छे अने दड़ना मूल्य पर दबाण, तापमान जेवा कोई बाह्य परिबड़ों की असर थती नथी अथवा दड़नु मूल्य दबाण, तापमान जेवा बाह्य परिबळों पर आधार राखतु नथी। दरेक विद्यार्थी ने दळनो एसआई एकम तो खबर ज छे, तो दळनो एसआई एकम किलोग्राम छे। हवे आपणे प्रश्न थाय कि पदार्थना केटला दळने किलोग्राम तरीके लई शकाय, पदार्थना केटला दळने किलोग्राम तरीके लई शकाय। तो आपणे एक उदाहरण द्वारा समझिए कि तमारी जोड़े एक डब्बो छे, धारो कि आ रह्यो डब्बो, ए डब्बा ने लईने तमे एक दुकाने खांड लेवा माटे जाओ छो अने तमे दुकानदार ने कहो छो कि मने एक किलो खांड आपो, एटले ए दुकानदार आ डब्बा ने खांड थी आखे आखो भरी दे छे, एटले आखो डब्बो खांड थी भराई जाय छे। हवे बीजी वार तमारे खांडनी जरूर पड़ी एटले तमे कोई बीजी दुकाने जाओ छो, आ ज डब्बाने लईने जाओ छो અને તમે દુકાનદારને કહો છો કે મને એક કિલો ખાંડ આપો, એટલે દુકાનદાર આ ડબ્બાને ખાંડથી અડધો ભરી દે છે અને તમને આપે છે। હવે ત્રીજી વાર તમારે ખાંડની જરૂર પડી એટલે તમે આ ડબ્બાને લઈને ફરી કોઈક ત્રીજી દુકાને જાઓ છો અને તમે દુકાનદારને કહો છો કે મને એક કિલો ખાંડ આપો, એટલે એક એ દુકાનદાર બે ચપટી ખાંડ તમારા ડબ્બામાં ભરી દે છે, એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો, મૂંઝાઈ જાઓ છો કે સારું એક કિલોગ્રામ એટલે પદાર્થનો કેટલો જથ્થો, એક કિલોગ્રામની અંદર પદાર્થનું કેટલું દળ સમાયેલું છે, હવે એ નક્કી કઈ રીતે કરવું। તો આ માટે 1989ની અંદર બધા લોકો ભેગા થયા, બધા લોકો એટલે આપણા જેવા તો હોય નહીં, સાયન્ટિસ્ટ ભેગા થયા અને એમને છે ને પ્લેટિનમ ઇરેડિયમ મિશ્ર ધાતુમાંથી છે ને એક નળાકાર બનાવ્યો અને આ નળાકારમાં સમાયેલા દળને કિલોગ્રામ તરીકે વ્યાખ્યાયિત કર્યું કે ભાઈ આ નળાકારની અંદર જે દળ સમાયેલું છે ને એ દળને આપણે કિલોગ્રામ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ। ઓકે, આવી સંસ્થા ક્યાં આવેલી છે કે જ્યાં આ પ્લેટિનિયમ ઇરેડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલો નળાકાર સચવાઈને રહેલો છે? તો ફ્રાન્સમાં પેરિસની અંદર BIPM નામની એક સંસ્થા આવેલી છે જેનું ફૂલ ફોર્મ છે બ્યુરો ઓફ ઇન્ટરનેશનલ ડેસ પોઇન્ટ્સ ઇટ મેઝરમેન્ટ, માં પ્લેટિનિયમ ઇરેડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલ આ નળાકાર નમૂનાને સાચવીને રાખવામાં આવેલો છે। હવે આ સંસ્થા શું કરે છે? તો આ સંસ્થા આ જે નળાકાર છે એ નળાકારની તેના જેવીને જેવી જ પ્રતિકૃતિ, જેને આપણે મોડલ કહી શકીએ, ઇંગ્લિશમાં રેપ્લિકા કહી શકીએ, તો આ નમૂનાની જેવી જ, આ નમૂનાના જેવો જ એક બીજો નમૂનો બનાવે છે જેને આપણે પ્રતિકૃતિ અથવા રેપ્લિકા કહી શકીએ
અને એ પ્રતિકૃતિને દુનિયાના જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં મોકલે છે. તો આપણને પ્રશ્ન થાય કે આવી પ્રતિકૃતિ આપણા દેશમાં કઈ જગ્યાએ સચવાયેલી છે? તો ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ નવી દિલ્હી ખાતે આવેલી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા NPL, નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં રાખવામાં આવેલી છે. ઓકે, તો એક કિલોગ્રામ એકમને આપણે આ રીતે વ્યાખ્યાયિત કરેલો છે. આ માત્ર ને માત્ર આપણી જાણકારી માટે છે, આ પરીક્ષામાં પૂછાતું નથી, પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એક કિલોગ્રામ એકમને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવેલો છે. ઓકે, તો ફ્રાન્સમાં પેરિસમાં આવેલી સંસ્થા BIPM માં રાખેલ પ્લેટિનિયમ ઇરેડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલ નળાકાર નમૂનાના દળને આપણે કિલોગ્રામ તરીકે લઈએ છે. ક્લિયર છે આટલું? ચલો હું મારો ડબ્બો અને પેલો નળાકાર સાઈડમાં લઈ લઉં. તો મેં તમને કીધું કે દળનો SI એકમ કયો છે? તો દળનો SI એકમ છે કિલોગ્રામ, અને કિલોગ્રામ એકમને કઈ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે એ પણ આપણે જોયું. હવે આપણને પ્રશ્ન થાય કે પદાર્થનું દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? તો પદાર્થનું દળ સામાન્ય તુલા વડે નક્કી કરવામાં આવે છે, જેમાં શું કરવામાં આવે છે, એક સાદી તુલાના એક પલ્લામાં અજ્ઞાત દળ મૂકવામાં આવે છે અને બીજા પલ્લામાં પ્લેટિનિયમ ઇરિડિયમ મિશ્ર ધાતુમાંથી બનાવેલ પ્રમાણભૂત પદાર્થને મૂકવામાં આવે છે. જ્યારે આ તુલા સંતુલનમાં આવે ત્યારે આપણે માની શકીએ કે બંને પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જ્યારે આ બંને પલ્લા સંતુલનમાં આવે ત્યારે આપણે માની શકીએ કે બંને પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ MG સમાન છે, એટલે કે તેમના ગુરુત્વીય દળ સમાન છે. તો ગુરુત્વાકર્ષી બળ MG માં દળ જે ભાગ ભજવે છે, ગુરુત્વાકર્ષી બળ MG માં આ જે દળ જે ભાગ ભજવે છે એ દળને આપણે કહીએ છીએ ગુરુત્વીય દળ. સમજો, કોઈ પણ પદાર્થનું દળ આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ? તો કોઈ પણ પદાર્થનું દળ આપણે સામાન્ય તુલા વડે નક્કી કરીએ છીએ, અને જે પદાર્થનું દળ નક્કી કરવું હોય એ પદાર્થને આ તુલાના એક પલ્લામાં મૂકવામાં આવે છે અને બીજા પલ્લામાં પ્રમાણભૂત પદાર્થને મૂકવામાં આવે છે. જ્યારે બંને પલ્લા સંતુલનમાં આવે ત્યારે આપણે કહી શકીએ કે બંને પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ MG સમાન છે. તો ગુરુત્વાકર્ષી બળ MG માં દળ જે ભાગ ભજવે છે એ દળને આપણે કહીએ છીએ ગુરુત્વીય દળ કહીએ છીએ. અને આપેલ પદાર્થનું ગુરુત્વીય દળ બધા જ સ્થળોએ સમાન હોય છે. યાદ રાખજો, આપેલ પદાર્થનું જે ગુરુત્વીય દળ છે એ બધા જ સ્થળોએ એક સમાન હોય છે. હવે પૃથ્વી પર સંતુલનમાં રહેલી આ તુલાને આપણે એક કામ કરીએ, ચંદ્ર પર લઈ જઈએ તો પણ આ તુલા સંતુલનમાં જ રહેશે, જે દર્શાવે છે કે ગુરુત્વાકર્ષણ બળ બદલાવાથી ગુરુત્વીય દળમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે તમારી જોડે કોઈ MKG દળનો પદાર્થ હોય એને તમે ગમે તે જગ્યાએ લઈ જાઓ, પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જાઓ, ચંદ્ર પરથી ગુરુ પર લઈ જાઓ, ગમે તે ગ્રહ પર લઈ જાઓ, પદાર્થનું દળ દરેક જગ્યાએ એક સરખું જ રહે છે. ઓકે, તો આને આપણે યાદ રાખીશું. હવે આપણને પ્રશ્ન થાય કે ખૂબ જ મોટા પદાર્થો જેવા કે ગ્રહો, તારા વગેરેનું દળ આપણે શોધવું હોય તો આવા પદાર્થોનું દળ આપણે કઈ રીતે શોધી શકીએ? તો ગ્રહો, તારા વગેરેનું દળ આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી શોધી શકીએ છીએ, જે હવે પછીના ચેપ્ટરમાં એટલે કે ચેપ્ટર નંબર 8 ગુરુત્વાકર્ષણમાં આપણે વાત કરીશું.
હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ પદાર્થનું દળ તો આપણે સામાન્ય તુલા આપણે શોધી શકીએ છીએ, ખૂબ જ મોટા પદાર્થોનું દળ આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી શોધી શકીએ છીએ, પરંતુ સૂક્ષ્મ કણો હોય, અણુઓ હોય, પરમાણુઓ હોય, એમનું દળ શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો અણુ પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દળ આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના ઉપકરણની મદદથી શોધી શકીએ છીએ. હવે માસ સ્પેક્ટ્રોગ્રાફ વિશે આપણે હાલમાં વાત કરીશું નહીં, કારણ કે આગળ તમે એન્જિનિયરિંગની અંદર જશો તો એના વિશે ભણવાનું આવશે. એટલે માત્ર આપણે નામ યાદ રાખીશું કે અણુ પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દળ આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના ઉપકરણ વડે શોધી શકીએ છીએ. ઓકે, તો એમસીક્યુમાં પૂછી શકાય આપણને કે પદાર્થનું દળ સામાન્ય તુલા વડે શોધવામાં આવે છે, ગ્રહો અને તારાનું દળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી આપણે શોધી શકીએ છીએ, અને અણુ પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દળ આપણે માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના ઉપકરણ વડે શોધી શકીએ છીએ. હવે આપણને એક બીજો પ્રશ્ન થાય કે વિશ્વમાં જોવા મળતા પદાર્થના દ્રવ્યમાન તો જુદા જુદા હોય છે, તો આ જે પદાર્થો છે એ પદાર્થોનો માપક્રમ કઈ શ્રેણીમાં હોય છે? વિશ્વમાં આપણને અલગ અલગ દળ ધરાવતા પદાર્થો જોવા મળે છે, તો આ જે પદાર્થો છે એ પદાર્થોનો માપક્રમ કઈ શ્રેણીમાં હોય છે? તો ધ્યાન આપજો, તમને બુકની અંદર કોષ્ટક આપેલું છે, પણ આમાં આપણે બે જ વસ્તુ યાદ રાખીશું કે આ શ્રેણીમાં ઇલેક્ટ્રોનના 10^-30 કેજી જેટલા સૂક્ષ્મ દળથી અવલોકિત વિશ્વ, જેને આપણે તારા વિશ્વ તરીકે પણ ઓળખીએ છીએ, તો તારા વિશ્વના 10^55 કેજી જેટલા મોટા દળનો સમાવેશ થાય છે. ઓકે, તો આપણે આ બે વસ્તુઓના દળ યાદ રાખીશું કે ઇલેક્ટ્રોનના 10^-30 કેજી જેટલા સૂક્ષ્મ દળથી તારા વિશ્વના 10^55 કેજી જેટલા મોટા દળનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, જેના વિશે આપણે અભ્યાસ કરીશું 12 અંદર, તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુ અને પરમાણુના દ્રવ્યમાન ખૂબ જ નાના હોવાથી દ્રવ્યમાન માટે જે એકમ નક્કી કરવામાં આવ્યો છે તેને કહેવામાં આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને આપણે યુ સંકેત વડે દર્શાવીએ છીએ, અથવા એને આપણે AMU તરીકે પણ ઓળખી શકીએ, એટોમિક માસ યુનિટ. ઓકે, અથવા આપણે એને કહીશું યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને આપણે યુ અથવા AMU વડે દર્શાવી શકીએ છીએ. સમજો, હવે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 10^-30 કેજી. તારા વિશ્વનું દળ કેટલું છે? 10^-55 કેજી. એટલે કે નાનામાં નાના દળથી મોટામાં મોટા દળ સુધીનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનમાં કરવામાં આવે છે. હવે બીજી આપણે વાત કરી કે ભાઈ ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનની અંદર જે અણુઓ છે, પરમાણુઓ છે, એમના દળ ખૂબ જ નાના હોય, અને જો આ દળને કિલોગ્રામ એકમની અંદર દર્શાવવામાં આવે, આ એકમને કિલોગ્રામ એકમની અંદર દર્શાવવામાં આવે, તો 10 આપણને બહુ જ મોટી ઘાત મળે. આથી અણુ અને પરમાણુઓના દળને આપણે એટોમિક માસ યુનિટ નામના એકમ વડે દર્શાવીએ છીએ. તો AMU કોને કહેવામાં આવે અથવા યુ કોને કહેવામાં આવે? ધ્યાન આપજો, તો ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુ અને પરમાણુના દળ ખૂબ જ નાના હોવાથી દ્રવ્યમાન માટે જે એકમ નક્કી કરવામાં આવ્યો છે જેને આપણે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખીએ છીએ, અને જેને યુ અથવા AMU સંકેત વડે દર્શાવવામાં આવે છે. ઓકે, તો હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ 1U એટલે કેટલા કિલોગ્રામ થાય? તો 1U એટલે કાર્બન સંસ્થાનિક 6C12 પરમાણુનો 12મો ભાગ. તો 1U બરાબર આપણે લખી શકીએ કે 6C12 પરમાણુનું દળ ભાગ્યા 12. ઓકે, તો 6C12 પરમાણુનું દળ કેટલું છે? તો એનું દળ છે 1.9944235 × 10^-26 ડિવાઈડ બાય આપણે કેટલા કરીશું? 12. તો આપણને આ જવાબ મળશે 1.66 × 10^-27 કેજી હોય છે.
એટલે અણુ અને પરમાણુઓના દળ ખૂબ જ નાના હોવાથી તેમને કિલોગ્રામ એકમને બદલે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એકમમાં દર્શાવવામાં આવે છે, જેને આપણે યુ અથવા એએમયુ વડે દર્શાવીએ છીએ. તો આપણે યાદ રાખીશું, 1U ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻²⁷ કેજી. આ ઉપરાંત આ પણ યાદ રાખીશું કે 1U એટલે કાર્બન સંસ્થાનિક પરમાણુનો 12મો ભાગ, અને કાર્બન પરમાણુ દળ યાદ રાખવાની જરૂર નથી. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે સાહેબ આ 1U ઇઝ ઇક્વલ ટુ 1.66 × 10⁻²⁷ કેજી મળ્યું કઈ રીતે? તો એની ગણતરી અહીંયા આપણે કરેલી છે કે કાર્બન પરમાણુનું જે દળ છે 1.99442352×10⁻⁶ ને 12 વડે ભાગી નાખો એટલે આપણને યુ અને કેજી વચ્ચેનો સંબંધ મળી જાય. તો યાદ રહેશે. તો કેટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહીએ છીએ. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. દળના મૂલ્ય પર કોઈ બાહ્ય પરિબળોની અસર થતી નથી. SI એકમ કિલોગ્રામ છે. પદાર્થનું દળ સામાન્ય તુલા વડે નક્કી કરવામાં આવે. ગ્રહો અને તારાનું દળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી નક્કી કરવામાં આવે. અણુ અને પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું દળ માસ સ્પેક્ટ્રોગ્રાફ નામના ઉપકરણ વડે નક્કી કરવામાં આવે છે. ઇલેક્ટ્રોનનું દળ 10⁻³૦ કેજી. એકચ્યુઅલીમાં ઇલેક્ટ્રોનનું દળ આવું છે 9.11×10⁻³ કેજી, પણ આપણે બુકમાં આ રીતે આપેલું છે એટલે આ રીતે યાદ રાખીશું. અને તારા વિશ્વનું દળ છે 10⁵ કેજી છે. ઓકે, અણુ અને પરમાણુઓના દળને કયા એકમમાં માપવામાં આવે છે? તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ એકમમાં માપવામાં આવે છે. અને 1U બરાબર કેટલા કેજી? તો 1U બરાબર કેટલા કેજી? તો 1U બરાબર 1.66×10⁻²⁷ કેજી. ઓકે, તો આ પેજમાંથી આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હવે આપણે વાત કરીએ વજન વિશે. તો સૌથી પહેલાં આપણે વજનની વ્યાખ્યા જોઈએ. તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળને વજન કહે છે. પૃથ્વીની સપાટી પર કોઈ પણ પદાર્થ પડેલો હોય તો એ પદાર્થ પર ગુરુત્વાકર્ષી બળ લાગે છે, અને આ ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય છે. ધારો કે એમ દળનો પદાર્થ પૃથ્વીની સપાટી પર પડેલો છે, તો આ પદાર્થ પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ પૃથ્વીના કેન્દ્રની દિશામાં લાગે છે, અને આ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એફ બરાબર એમજી જેટલું હોય છે. તો આ એમજી ને જ આપણે પદાર્થનું વજન કહીએ છીએ. અને વજન જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ વેટ, આથી વજનનો સંકેત થશે ડબલ્યુ. અને વજન એ પદાર્થના દળ અને ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર છે તેમ પણ આપણે કહી શકીએ. તો વજનનું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી, જ્યાં એમ એટલે પદાર્થનું દળ, જી એટલે ગુરુત્વ પ્રવેગ, અને જીનું મૂલ્ય આપણે લઈએ છીએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે જો કોઈ પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય તો તે પદાર્થનું વજન કેટલું થાય? તો વજનનું સૂત્ર હોય તો આપણી જોડે સૂત્ર છે ડબલ્યુ બરાબર એમ જી. એક કામ કરીએ, એમ બરાબર 1 કિલોગ્રામ મૂકી દઈએ. 1 કિલોગ્રામ, જી બરાબર આપણે લઈ લઈએ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુણાકાર કરો, ચલો 9.8 × 1, સાહેબ બહુ જ અઘરો ગુણાકાર છે. તો 9.8 એકમ કયો? આમાંથી અડધા વિદ્યાર્થીને, અડધા ઉપરના વિદ્યાર્થીઓને વજનનો એકમ નહીં ખબર હોય. મોટા ભાગના વિદ્યાર્થીઓ વજનનો એકમ કિલોગ્રામ જ લખે છે. સાહેબ દળનો એકમ કિલોગ્રામ ને વજનનો એકમ એ કિલોગ્રામ. જુઓ જરા વજનનો એકમ કયો થાય છે? તો kg × મીટર પર સેકન્ડ સ્ક્વેર લખાય ને ભાઈ. તો kg × મીટર પર સેકન્ડ સ્ક્વેર કોને યાદ છે? શું થાય? તો kg × મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે થાય ન્યૂટન. તો વજનનો એકમ કયો છે? ન્યૂટન. યાદ રાખજો ભાઈ, યાદ રાખજો, વજનનો એકમ છે ન્યૂટન. કઈ રીતે સાહેબ?
તો આપણે બળનું સૂત્ર કયું લીધું હતું? જ્યારે જ્યારે બળ લાગે ત્યારે ત્યારે કોની યાદ આવે? માં. તો અહીંયા જો સૂત્ર એ છે, ડબલ્યુ બરાબર એમ જી, તો માં બની ગઈ માં જી. બંને વસ્તુ સરખી જ છે, એમ એમ. આ રેખીય પ્રવેગ હતો, આ ગુરુત્વ પ્રવેગ હતો, બંનેના એકમ તો સરખા જ છે. તો પછી બળનો એકમ ન્યૂટન હોય તો પછી વર્જનનો એકમ પણ ન્યૂટન જ થાય. યાદ રહેશે? ઓકે, તો વ્યાખ્યા યાદ રાખીશું આપણે. પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે. વજનનું સૂત્ર ડબલ્યુ બરાબર એમ જી. ગુરુત્વ પ્રવેગ જીની વેલ્યુ યાદ રાખીશું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અને મેં તમને કીધું કે જો કોઈ પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય તો તે પદાર્થનું વજન 9.8 ન્યૂટન થાય. આ 9.8 ન્યૂટનનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે પૃથ્વી પદાર્થને 9.8 ન્યૂટન જેટલા બળથી આકર્ષે છે. ધારો કે આ પદાર્થનું દળ 1 કિલોગ્રામ હોય તો આ પદાર્થને પૃથ્વી 9.8 ન્યૂટન જેટલા બળથી પોતાની તરફ આકર્ષે છે તેમ કહેવાય. હવે પદાર્થનું વજન ખાસ સમજો, હવે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પર આધાર રાખે છે. અને પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય જુદું જુદું હોય છે, યાદ રાખજો. એટલે પદાર્થનું વજન એ જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પર આધાર રાખે છે. હવે આ 1 કેજી દળના પદાર્થ, એના પર લાગતું વજન 9.8 ન્યૂટન છે. હવે હું એક કામ કરું, આ પદાર્થને ચંદ્ર પર લઈ જઉં. આ પદાર્થને ચંદ્ર પર લઈ જવામાં આવે તો આ પદાર્થનું વજન 9.8 ન્યૂટન જ હશે કે એનાથી વધારે હશે કે ઓછું હશે? તો જો 1 કેજી દળના પદાર્થને ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેનું વજન પૃથ્વી પર જે વજન હોય એના કરતાં 1/6 ભાગનું થઈ જશે. કેમ સાહેબ 1/6 ભાગનું થઈ જશે? કારણ કે આપણે બધાને ખબર છે, ભણીને જ આવ્યા છીએ કે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં 1/6 ભાગનું હોય છે. તો બે વસ્તુ આપણે યાદ રાખવાની છે કે કોઈ પણ સ્થળે દળનું મૂલ્ય અચળ રહે છે, જ્યારે પદાર્થનું વજન જુદા જુદા સ્થળોએ જુદું જુદું હોઈ શકે, કારણ કે પદાર્થનું વજન જે તે સ્થળના ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય પર આધાર રાખે છે. જો કોઈ પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો પદાર્થનું વજન 1/6 ભાગનું થઈ જાય, કારણ કે ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્ય કરતાં 1/6 ભાગનું છે. ઓકે, હવે આપણે વજન અને દળ વિશે ભણી ચૂક્યા, તો વજન અને દળની સરખામણી કરીએ, એટલે કે બંને વચ્ચેનો શું તફાવત છે એ જોઈએ. તો આ લેક્ચરમાંથી તમારે આ જે તફાવત છે એ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ચલો તો જોઈએ તફાવત. સૌથી પહેલાં વજનની વ્યાખ્યા જોઈએ. તો વજનની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકીએ કે પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને આપણે વજન કહીએ છીએ. તો દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીએ છીએ. રહેશે વ્યાખ્યા યાદ? વજન એટલે પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, દળ એટલે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને. વજનને આપણે કયા સંકેત વડે દર્શાવીએ છીએ? ડબલ્યુ. દળને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે? સ્મોલ એમ. વજનનું સૂત્ર કયું? તો ડબલ્યુ બરાબર એમ જી. દળનું કોઈ સૂત્ર નથી. વજન એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. દળ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. હવે અદિશ અને સદિશ તો ખબર છે ને કે જે રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડે તેવી રાશિને અદિશ રાશિ કહેવાય, પણ જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. તો અહીંયા આપણે એક કામ કરીએ, રાશિ અને દિશા લઈએ. ઓકે,
यस तो वजन एक एवी राशि है, तो वजन ए सदिश राशि है, तो पछी एनी दिशा होय, तो एनी दिशा आपणे लईए छे गुरुत्वाकर्षण बळनी दिशामां, एनी दिशा लेवामां आवे छे गुरुत्वाकर्षण बळनी दिशामां। दळ तो अदिश छे एटले दिशानी जरूर पड़ती नथी। ओके तो क्लियर। वजन ए केवी राशि छे, तो वजन ए सदिश राशि छे, सदिश राशि होय तो एनी दिशा होय, तो કોઈ પણ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ એટલે કે વજન એ ગુરુત્વાકર્ષણ બળની દિશામાં હોય છે, પૃથ્વીના કેન્દ્રની દિશામાં હોય છે। દળ તો અદિશ રાશિ છે, દિશાની જરૂર પડશે નહીં। વજનનો એકમ કયો? વજનનો એકમ છે ન્યૂટન, અથવા એનો બીજો એકમ થાય કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર। દળનો એકમ આપણે લઈએ છીએ કિલોગ્રામ, ન્યૂટન, ન્યૂટનનો નંબર મેં તમને યાદ રાખવાનું કીધો છે 112 m1 l1 t-2, દળનો પાસું m1 l0 t0। ઓકે, વજનનું માપન શેના વડે કરવામાં આવે છે? ઘણી સ્કૂલોમાં પૂછાયેલો એમસીક્યુ છે, તો વજનનું માપન સ્પ્રિંગ કાંટો, ભૌતિક તુલા વડે કરવામાં આવે છે, અને દળનું માપન ત્રાજવા વડે કરવામાં આવે છે। શું નોંધ આપણે ધ્યાનમાં રાખીશું? તો પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ વજનનું મૂલ્ય જુદું જુદું હોય છે, અને પૃથ્વી પર દરેક સ્થળોએ દળ અચળ હોય છે। ઓકે, તો આપણે યાદ રાખીશું, પહેલાં આપણે વાત કરીએ વજન, પદાર્થ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ જેને વજન કહેવાય, એનું સૂત્ર ડબલ્યુ બરાબર એમ જી, સદિશ રાશિ, દિશા ગુરુત્વાકર્ષણ બળની દિશામાં અથવા પૃથ્વીના કેન્દ્રની દિશામાં, એકમ ન્યૂટન અથવા કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, પારિમાણિક સૂત્ર m1 l1 t-2, વજનનું માપન આપણે સ્પ્રિંગ કાંટા કે ભૌતિક તુલા વડે કરવામાં આવે છે, અને પૃથ્વી પર જુદા જુદા સ્થળોએ વજનનું મૂલ્ય જુદું જુદું હોય છે। પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને આપણે દળ કહીએ, જેનો સંકેત એમ, અદિશ રાશિ છે, જેનો એકમ કિલોગ્રામ, પારિમાણિક સૂત્ર m1 l0 t0, દળનું માપન આપણે ત્રાજવા વડે કરીએ છીએ, અને પૃથ્વી પર દરેક સ્થળોએ દળનું મૂલ્ય અચળ રહે છે અથવા દળ અચળ રહે છે। દળનું માપન, મેઝરમેન્ટ ઓફ માસ, પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ માસ કહે છે। દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ હોય તેનું મૂલ્ય સામાન્ય સંજોગોમાં કોઈ બાહ્ય પરિબળો જેવા કે તાપમાન, દબાણ પર આધાર રાખતું નથી। કોઈ પણ પદાર્થના દળનું માપન સામાન્ય રીતે સાદી તુલા વડે કરવામાં આવે છે। આ રીતમાં આપણે પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળ એમજી ને કોઈ પ્રમાણભૂત પદાર્થ પર લાગતા ગુરુત્વીય બળ સાથે સરખાવવામાં આવે છે। યાદ રાખો કે ગુરુત્વીય બળ એમજી માં જે દળ ભાગ ભજવે છે તેને ગુરુત્વીય દળ કહે છે। આ તુલા વડે મપાતું દળ ગુરુત્વીય દળ છે તેમ કહેવાય। આપેલા પદાર્થનું ગુરુત્વીય દળ બધા જ સ્થળોએ સમાન હોય છે। પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ એમજી ને પદાર્થનું વજન કહે છે। આ પરથી કહી શકાય કે પદાર્થનું વજન એ તે સ્થળના ગુરુત્વ પ્રવેગ પર આધારિત હોય છે। જેમ કે કોઈ પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે તો પૃથ્વી પરના તેના વજન કરતા ચંદ્ર પર તેનું વજન જુદું હશે। વળી જ્યારે અણુ કે પરમાણુના દળની વાત કરીએ તો તે કિલોગ્રામમાં માપવું સગવડ ભર્યું ન ગણાય, આથી તે એટોમિક માસ યુનિટમાં નક્કી થાય છે। અનુત્તેજિત C12 ના પરમાણુ દળના 12મા ભાગને 1 એટોમિક માસ યુનિટ દળ કહે છે। 1 AMU is equal to 1.66 into 10 raised to minus 27 kilogram. તેને 1 U વડે પણ દર્શાવવામાં આવે છે। ભૌતિક વિજ્ઞાનમાં આપણે 10⁻⁻૩૦ કિલોગ્રામ થી 10⁻૫૫ કિલોગ્રામ ક્રમના દ્રવ્યમાન સાથે કામ લેવાનું આવે છે। સામાન્ય રીતે પદાર્થનું દળ સાદી તુલા વડે માપવામાં આવે છે। ગ્રહો, તારાઓ જેવા મોટા પદાર્થોના દળ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી નક્કી કરી શકાય છે। સૂક્ષ્મ કણોના દળ માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતથી શોધી શકાય છે।